દેશના કરોડો લોકોની આસ્થાના પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પરિસરમાં નીચે ભૂગર્ભમાં 3 માળનું એલ આકૃતિનું બાંધકામ હોવાનું આઈઆઈટી ગાંધીનગરના આર્કિયોલોજી વિભાગના 2017ના સંશોધનમાં બહાર આવ્યું. અભ્યાસની રીત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરના તજજ્ઞોએ આર્કિયોલોજીમાં વપરાતા ખૂબ જ કિંમતી અને લેંગી મશીનો સાથે પ્રભાસ પાટણ આવી સોમનાથ તીર્થમાં સર્વે કરી જે સ્થળોએ 2 મીટરથી 12 મીટર સુધી ગ્રાઉન્ડ પ્રિન્ટિંગ રીડર ઇન્વેસ્ટિગેશન દ્વારા જમીનની અંદર વાઇબ્રેશન એવા એના પરથી ભૂતળની અંદર રહેલ આકારનો ગ્રાફ તૈયાર કરવામાં આવેલ છે જે ટ્રસ્ટને સુપરત કરાયો છે. આ મશીન દ્વારા જમીનમાં વાઇબ્રેશન વેવ છોડવામાં આવી છે તે સપાટી ઉપર કેટલું કંપન ઉત્પન્ન કરે છે તેના પરથી નીચે કયા પ્રકારની રચના અસ્તિત્વ ધરાવે છે તેનું તારણ કાઢવામાં આવે છે. 2017 ટ્રસ્ટી મંડળની મીટિંગમાં દેશ કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને એ સૂચન કર્યા હતા કે પ્રભાસ પાટણ એક પૌરાણિક સ્થાન હૈ ઉસકા ભી આર્કિયોલોજી સર્વે કરના ચાહીએ और ये ट्रस्ट के द्वारा आईआईटी को ये वर्क ऑर्डर देके आर्कियोलॉजिकल सर्वे 4 अलग अलग साइट पे कराया गया था जिसका रिपोर्ट 26 जून 2017 को ट्रस्ट को मिला. और ट्रस्ट ने ये रिपोर्ट के अनुसार गुजरात सरकार के आर्कियोलॉजी डिपार्टमेंट को भी पत्र लिखा है. खास करके ये 4 साइट जो सोमनाथ मंदिर परिसर में जो सरदार साहब की प्रतिमा है उससे पीछे से लेके अहल्याबाई मंदिर का बीच का जो एरिया है वहाँ पे ये सर्वे किया गया था. दूसरी जगह यहाँ जब अभी जहाँ पे पुलिस की चेक पोस्ट है जहाँ चेक करते हैं स्पीकिंग होता है वो जगह पे किया गया था. एक गीता मंदिर जहाँ पे जो भगवान बलराम जी की गुफा है वो जगह पर. और तीसरा अभी जो टूरिज्म के द्वारा बौद्धिस्ट केव का जो डेवलपमेंट किया गया है वो साइट पे ये चारों जगह पे सर्वे किया गया था. ग्राउंड मैपिंग किया गया था और इसके रिपोर्ट के अनुसार ये चारों जगह पे कुछ ना कुछ स्ट्रक्चर जमीन में है ऐसा दिखाया गया है. और ट्रस्ट के द्वारा ये आर्कियोलॉजी डिपार्टमेंट को भी पत्र लिख के रिक्वेस्ट किया है कि इसमें आगे की कार्यवाही हो. कया क्षेत्र में करायो अभ्यास? આઈઆઈટી ગાંધીનગર દ્વારા ગઠિત આર્કિયોલોજીના નિષ્ણાતોની ટીમ સોમનાથ આવી હતી. સોમનાથ મંદિર અને પ્રભાસ પાટણમાં 4 વિવિધ સ્થળોએ ટીમે જીપીઆર ઇન્વેસ્ટિગેશન કર્યું હતું જેમાં ગોકુલધામ, સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર, સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ આસપાસના સ્થળે તેમજ પૌરાણિક બૌદ્ધ ગુફાવેનો સમાવેશ થાય છે જેનો 32 પાનાનો રિપોર્ટ નકશા સાથે સોમનાથ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો હતો. શું મળી આવ્યું પુરાતત્વીય અભ્યાસમાં ત્યારે સોમનાથ મંદિરના મુખ્ય દ્વાર દિગ્વિજય દ્વારા અને સરદાર પટેલના સ્ટેચ્યુની નીચે એલ આકારનું 3 માળનું બાંધકામ હોવાની આર્કિયોલોજી વિભાગે રિપોર્ટ તૈયાર કર્યો છે. સાથે સર્વ અનુસાર સોમનાથમાં આવેલ બૌદ્ધ ગુફાઓ નજીક પૌરાણિક રસ્તાઓ મળી આવેલ છે તેમજ હિરણ નદીના કિનારે ગૌલોક ધામ તીર્થમાં પણ ભૂગર્ભ બાંધકામના પુરાવા મળ્યાનો આર્કિયોલોજી વિભાગના આઈઆઈટી ગાંધીનગરની ટીમના 32 પેજના રિપોર્ટમાં જણાવ્યું છે. તો સોમનાથ મંદિરના ભવ્ય કિંમતી ખજાનાઓ વૈભવ સંપત્તિ પણ આ ભૂમિમાં સંગ્રહ દટાયેલ હોવાની સંભાવના મજબૂત બની છે. ત્યારે સોમનાથમાં મળેલા આ પુરાતન બંધકામો સોમનાથની ભવ્યતા અને દિવ્યતામાં વધારો કરે અને સોમનાથમાં પુરાતત્વીય માનવ વસાહતનો નવો અધ્યાય સામે આવે તેવી સૌ કોઈ આશા સેવી રહ્યા છે. પરેશ જાદવ, ZSTV, ગીર સોમનાથ.